વિરામ બાદ આપનું સ્વાગત છે ભક્તિ રસમાં. રવિ પુત્ર શનિદેવની દ્રષ્ટિ છે અત્યંત ક્રૂર, પરંતુ શનિદેવની શુભ દ્રષ્ટિ જીવનમાં એકવાર પડી જાય તો જીવનની તમામ સમસ્યામાંથી મુક્તિ મળી જાય છે. અને એટલા માટે જ આજે આપને એવા સરળ શાસ્ત્રીય ઉપાયો જણાવી રહ્યા છે જે આપને જીવનને પણ કરશે સમૃદ્ધ. શનિદેવના કયા કયા છે શાસ્ત્રીય ઉપાયો અને મંત્રો, એ જ વિશે વધુ માર્ગદર્શન મેળવીએ જ્યોતિષ આચાર્ય અરુણભાઈ જોશી પાસેથી. ભક્તિ રસના કાર્યક્રમમાં આપ બધાને મારા નમસ્કાર, જય સિયારામ. ભક્તિરસ કાર્યક્રમમાં આપણે વિવિધ પ્રકારના ધર્મોની, ગ્રંથોની, જ્યોતિષોની ચર્ચાઓ આપણે અવશ્ય કરતા રહીએ છીએ. પણ આજે આપણે શનિદેવની વાત કરીએ તો ખરેખર શનિદેવની કૃપા પણ ખૂબ જ હોય છે વ્યક્તિ ઉપર. પણ જો એમના સુંદર કર્મ હોય, સારા કર્મ હોય, તો શનિ મહારાજ ખૂબ કૃપા કરે છે. અને આનો પુરાવો રામચરિત માણસ પણ આપે કે કર્મ પ્રધાન આ વિશ્વ કરી રાખા, અને જો જસ કરત સુફળ ચાખા. અને કર્મનો હિસાબ આપવાનું કામ જો કોઈ ગ્રહ કરતું હોય તો વિધાતા તો કરે, પણ શનિ જે કરે છે એ આપણા જીવનના તમામ સારા નશા કર્મોની ઉપર એક સૂક્ષ્મ દર્શક કાચથી એ એટલો નિહાળે અને એટલું ધ્યાન રાખે છે શનિ, કે જો આપણે ખરાબ કર્મ કરીએ, જો આપણે ખરાબ વર્તન પણ કોઈની સાથે કરીએ, જો આપણે કોઈને માટે ખરાબ કર્મ પણ કરીએ, તો શનિ પૂર્વજન્મના કર્મનું ફળ આ જન્મમાં પણ આપણા કર્મનું ફળ એવી રીતે આપે છે કે માણસને રાજા હોય ને તો રાજાને ભિખારી પણ કરી દે. કહેવાય છે કે કાબરા નાગ આવે એનો કરડેલો અને શનિની મારેલી દ્રષ્ટિ, આમાંથી તો ભાગ્ય જ કોઈ ઉગરે બાપા. આ શનિ ગ્રહની જો ખરાબ દ્રષ્ટિ જો પડી જાય તો જીવનની અંદર માણસ, અરે લંકા કેવી હતી જબરજસ્ત, પણ છેલ્લે હનુમાનજીને કીધું કે હે શનિ, તો હનુમાનજી કહે કે લંકાની ઉપર દ્રષ્ટિ મારી દે, એટલે પછી મારે બાળવામાં વાંધો ન આવે. અને શનિને છોડાવે ખરા હનુમાનજી, અને શનિને વંદન, શનિ હનુમાનજીને વંદન કરી અને પછી છૂટો થાય. અને સોનાની લંકા રાવણની કેટલી તાકાત હતી કે લેખ બ્રહ્મા લખે પૂછી પૂછી હુકમ દીધા પછી વાયુ વાતા મેઘ વર્ષે જેની આજ્ઞા થકી ઉંચ ને નીચ નવગ્રહ થતા, આ શનિને લંકાની ઉપર ખાલી દ્રષ્ટિ મારી તો એ સોનાની લંકા એ જ ક્ષણમાં એ જ દિવસે બળીને ભસ્મ કરી નાખે. હવે વિચાર કરો રાવણ કેટલો બળવાન હતો, અને એ રાવણની લંકાને પણ માધ્યમ હનુમાનજી બળ્યા હતા, પણ શનિએ દ્રષ્ટિ એવી ફેરવી કે એ રાવણની લંકાને પણ અનાથની જેમ કરી દીધી હતી. તો બાપ શનિ ગ્રહ એક એવો છે કે ખરેખર એની દ્રષ્ટિમાંથી જો બસવું હોય તો ખરેખર આપણે શનિ મહારાજને એક જ સારા ઉપાયથી, જો આપણે હનુમાન ચાલીસા આવડતા હોય અને હનુમાન ચાલીસા કરીએ તો પણ શનિ આપણા ઉપર કૃપા કરે છે અને આપણને આનંદિત પણ કરે છે. પણ વિશેષમાં શાસ્ત્ર જે આપણા બતાવે, પીપલાંદે ઋષિ ઘણા ઋષિઓએ, મહારાજ દશરથજીએ પણ શનિનું કવચ રચેલું અને બોલેલા વાંચેલા, કૌશિક ઋષિએ પણ શનિ સ્તોત્ર લખ્યું અને શનિનું ગોત્ર પણ કૌશિક છે. સૂર્યનારાયણ ભગવાન એના પુત્ર પણ શનિ કહેવાય છે, આપણે જાણીએ જ છીએ. અને એનો આપણા બધાના મોઢે પણ શ્લોક હોય છે કે નીલાંજનમ સમાભાસમ રવિપુત્ર યમાંગ્રજમ છાયા માર્તદમ શંભુતમ તમ નમામિ શનિ ચરાય, તમ નમામિ શનિ ચરાય. તો એ લોકોએ બધાય પણ પીપલાંદે ઋષિઓ જે શ્લોકમાં એને જે આપણને શનિ કદાચ આપણે બધા લોકો શનિથી ડરે છે,
પણ ડરવાની જરૂર પણ છે, કારણ કે આ શનિ ગ્રહ એવો છે જ. પણ છતાં જો શનિને આપણે સરળ ઉપાયથી અને હાવ સહજ ભાવથી આપણે શનિના ડરથી મુક્ત થવું હોય, શનિની પીડાથી મુક્ત થવું હોય, અને ઘણા શનિની પીડાથી પીડાતા હોય એને પણ મુક્તિ માટેનો આપણા ઋષિઓએ ખૂબ જ માર્ગ આપ્યા છે, ખૂબ જ રસ્તાઓ બતાવ્યા છે. પણ આપણે એમાં એક એવો રસ્તો લઈએ કે કોઈ પીપળાનું વૃક્ષ હોય અને ત્યાં એક વાટ કરવાની રૂની અને સરસવના તેલમાં કોડિયામાં નવું કોડિયું લઈ અને સરસવની વાટમાં તેલનો દીવો પીપળાના ઝાડની નીચે કરવાનો અને સંધ્યા સમયે સૂર્ય અસ્ત થાય એ પછી ત્યાં પહોંચી જવાનું પીપળાના ઝાડ નીચે અને પીપળાના વૃક્ષની નીચે બેસી અને પછી જો એમ કહેવાય કે કોનસ્ત પિંગલ વભૃકૃષ્ણ અનંતક રૌદ્ર યમસોરી મંદચાલ શને ચરાય, આમાંથી કોઈ પણ મંદચાલ કહીએ, સાયાત્મ જમ કહીએ કે રવિપુત્ર કહીએ કે ભાસ્કર સુતાય નમઃ, જો આપણને નાનો મંત્ર આવડે કે ભાસ્કર સુતાય નમઃ, તો આ મંત્રના જાપ પીપળાના વૃક્ષની નીચે બેસીને કરવામાં આવે અને આવા સતત 11 શનિવાર સુધી માણસ જો જાપ જપે તો ખરેખર શનિની ગમે એવી ખરાબ દ્રષ્ટિ હશે, કદાચ પનોતી પણ કોઈને ચાલતી હોય અને પનોતીની પણ આપણને ડર લાગતો હોય તો આમાં ઋષિઓનો મત છે, સાધુઓનો મત છે, શાસ્ત્રોનો મત છે કે શનિ તમારા ઉપર કૃપા કરશે, કરશે ને કરશે. પણ એક વાત ચોક્કસ છે કે જો હોય હૃદયમાં શ્રદ્ધા તો પુરાવાની જરૂર નથી. બાપ કુરાનને ગીતામાં પેગંબર કે કૃષ્ણની સહી નથી, આપણી શ્રદ્ધા જ બાપ આપણું બધું કામ કરી જાય છે. અને શનિ તો એવો ગ્રહ છે, ખૂબ સારો ગ્રહ પણ છે, પણ એની અસર જો ખરાબ પડી જાય તો એમ પણ કહેવામાં આવે છે કે અનનૈન દાતને એ જીવેર કરાવે અને ખાવર હે નહીં દાન, એમાંથી જે ઉગરે એને એ કરે છે માલમ માલ, શનિ દેવ છે એવા એ કૃપાળુ દેવ છે એવા, શનિ દેવ છે એવા એ કૃપાળુ દેવ છે એવા. આ શનિ અન્નના દાંતને વેર કાઢાવી દે અને રાજામાં હોય તો એને ઝૂંપડામાં રહેતો પણ કરી દે, આવો પણ શનિ ગ્રહ છે. પણ એમાંથી બચવા માટે હું તો એમ જ કહું કે આવા બધા કદાચ મંત્રો તમને યાદ ન રહે અને સરસવનો દીવો કરી અને પીપળાના વૃક્ષની નીચે બેહી અને ઓમ શમ શનિચરાય નમઃ આ રીતે પણ જપો મંત્ર, અને 11 વાર કે 21 વાર કે 108ની માળા પણ એક પૂરી કરો. માળા કાળા રંગની જો હોય તો વધારે સારું, કાળા રંગની સાથે પણ શનિને બહુ સંબંધ છે, લોખંડ સાથેના વસ્તુઓની સાથે પણ બહુ સંબંધ છે. અને જો શનિની પીડા વધારે હોય તો એક લોખંડની કોઈ રિંગ પણ તમારા મધ્યમાં આંગળીમાં પહેરી લેશો તો પણ શનિ તમારા ઉપર બાપ કૃપા કરશે, કારણ કે શનિ એ જો કૃપા કરી દે ને, અને નથી કહેતા કે માણસ ઘડીકમાં ક્યાંથી ક્યાં પહોંચી જાય અને પહેલા એની પાસે કાંઈ નહોતું અને અત્યારે કેટલા ધનવાન બની ગયા, કેટલા સમૃદ્ધિવાન બની ગયા, તો એ 11મા ભાગમાં શનિ બેઠો હોય તો માણસને ધનવાન પણ કરી દે, રાજ પણ આપી દે અને શાંતિ પણ આપી દે. અને અશાંતિમાં જો શનિની ખરાબ દ્રષ્ટિ હોય તો બાપ મેં કીધું એ રસ્તો અપનાવજો અને આવીને આવો સત્સંગ. આપણે જ્યારે આવા સત્સંગમાં બેઠા હોય ને ત્યારે વિચારો આપણા હકીકતમાં કેન્દ્રિત થઈ જાય છે, મારા અને તમારા બધાના. એટલે આપણે હકીકતમાં આવો ને આવો સત્સંગ, રૂડો સત્સંગ, ઘડીક શાંતિથી ભક્તિરસમાં પાછા આપણે મળશું. ત્યાં સુધી મને રજા આપશો. ફરી વાર આપ બધાને નમસ્કાર. મારા જય સિયારામ. બસ આજ રીતે ભક્તિરસમાં રોજે રોજ આપને જણાવતા રહીશું સનાતન ધર્મનું મહત્વ અને વિવિધ તીર્થોની દર્શન યાત્રા. હાલ મને આપશો રજા. નમસ્કાર.